તમે જોજો આજના યુવાનો પણ વધુમાં વધુ કટકોપી પેસ્ટ એ પણ જોગવાય છે એમાં તમારે મેસેજમાંથી મારે ટુકડો કાપી લેવો તો કાપવાની એને જોગવાઈ આપી છે પણ એણે આપનારે વિચાર્યું હતું કે તમે સારું કામ કરવા માટેનો ઉપયોગ કરશો સોશિયલ મીડિયાના યુઝર શું ગુમાવે છે નંબર એક પોતાની મૌલિકતા ગુમાવે છે તમારે મૌલિક વિચારવાનું જ નથી એવરીથિંગ ઇઝ રેડી તમે જુઓ થોડુંક સર્ચ કરો ને બધું હાજર છે પોતાની મૌલિકતા ગુમાવે છે આદત સોશિયલ મીડિયા વાપરનારની બગડે છે કેમ બગડે છે ઉઠાંતરી કરતા શીખે છે પોતે વિચારવું નથી આગળ મોકલો આ મોટામાં મોટી મુશ્કેલી છે વિચારશક્તિ કુંઠિત થાય છે એટલા માટે કે નવું સર્જન કરવાનું વિચારવાને બદલે કટકોપી પેસ્ટમાં માસ્ટર બને છે તમે જોજો આજના યુવાનો પણ વધુમાં વધુ કટકોપી પેસ્ટ એ પણ જોગવાઈ છે એમાં મેસેજમાંથી મારે ટુકડો કાપી લેવો તો કાપવાની જોગવાઈ આપી છે પણ એને આપનારે વિચાર્યું હતું તમે સારું કામ કરવા માટેનો ઉપયોગ કરશો સોશિયલ મીડિયા છે એ ઉદ્યમશીલતાનો નાશ કરે છે તમે જોજો મારે તમને ન કહેવું જોઈએ પણ હું પણ આનો ભોગ બનેલો છો કે તમે બેઠા હોય તમને એમ થાય જવાનું છે ને નીકળીએ અને જો તમારા હાથમાં મોબાઈલ અને એની અંદર આવી ગયું ફેસબુક કે વોટ્સઅપ પછી આપણી ભેગા આવનારા હાલો નીકળીએ હાલો નીકળીએ મોડું થશે આપણા પોતાના શેડ્યુલ તો વિખી નાખીએ છીએ ઘણા બધાના શેડ્યુલ વીખી નાખીએ છીએ ઉદ્યમશીલતા રહી નહીં ઘણા લોકો એમ કે ઓફિસે જઈને શું કરો છો તો કે કાંઈ નહીં બેસું પછી ઓફિસમાં જઈને નિરાંતે પછી હું આ બધું ફેસબુકને હું જોતો હોઉં તું ફેસબુક જોવા માટે ઓફિસે જા એ જરૂરી નથી મિત્ર આના રસ્તાઓ છે એ પણ ટેકનોલોજીએ આપ્યા છે હું તમારું ધ્યાન દોરું સાહેબ ટેકનોલોજીએ મેં કયું બધું જ આપ્યું છે મને યાદ છે નીતિનભાઈ હું અદાણી સાથે જોડાયેલો હતો મારા લેપટોપ કે મારા મોબાઈલની અંદર હું અદાણીના શિખરની ફ્લિટમાં લિફ્ટમાં બેસું એટલે ગૂગલ ના આવે ફેસબુક ના આવે યુટ્યુબ ના આવે કોઈ ગેમ ના આવે યુટ્યુબ ના આવે આ જ મોબાઈલ કે આ જ લેપટોપ એ જ લેપટોપ મારો ડ્રાઈવર મારા ઘરમાં મૂકે તો બધું જ આવે ડેટ મીન્સ જે પોષતું તે મારતું એ ક્રમ દિસે છે કુદરતે તો સામે જે મારતું તેનું નિયંત્રિત કરવું એ પણ ક્રમ દિસે છે ટેકનોલોજી ટેકનોલોજીએ ક્રમ આપ્યો છે ઉદ્યમશીલતાનો નાશ વાંચવાની વિચારવાની રચવાની સર્જવાની અવલોકન કરવાની ઊંડાણથી કશુંક ચિંતન કરવાની વાત ઘટી વધુમાં વધુ કોઈનો ઉપયોગ થયો તો કાનનો થવા લાગ્યો આંખનો થવા લાગ્યો અણગમતી વાત સાંભળવી નથી મારા કાન કંઈ થૂકદાની નથી એવું એક સુંદર મજાનું નામ ભૂલી ગયો છો કવિ નો હણગમતી વાત સાંભળવી નથી મારા કાન કંઈ થૂકડાની નથી કાનમાં બધું પડ્યા જ કરવાનું વાંચ્યા જ કરવાનું બિનજરૂરી પરિણામે મુદ્દો એ આવ્યો કે જેમાં રસ ન હોય એમાં તમને રસ જાગવા માંડે અને બે બીજાને મળે તમે વાંચ્યું તો કે ના વાંચજો વાંચજો બહુ મજા આવશે ધીસ ઇઝ ધ મેસેજ વોટ વી પાસ ઓન ટુ અવર કલિંગ અને છેલ્લો મુદ્દો બહુ મહત્વનો સાહેબ સ્વ સાથે ગાળવાનો સમય જૂટવાઈ ગયો છે સાયકોલોજી એમ કે છે કે ઓટો સજેશન તમને સુધારી શકે ઓટો સજેશન જેવું રહ્યું જ નહીં ઓટો સજેશન માટે તમારે એકલા બેસવું પડે એકલા બેસીને સ્વ સાથે યુ નીડ ટુ સ્પેન્ડ યોર ટાઈમ વિથ યોર સેલ્ફ આના રસ્તાઓ શોધાયા છે એક છેલ્લો જ મુદ્દો તમને ખાસ કહું કે આનું બહુ ભયંકરમાં ભયંકર અસર હોય તો એ રેડિયેશનની અસર છે હું આજે એ વિડીયો તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાડવાનો હતો પણ સેજલે મને કહ્યું બહુ મોટો સ્ક્રીન ગોઠવવો પડે એટલે મેં કીધું કે કંઈ વાંધો નહીં આપણે આજે એ સ્ક્રીનથી આગળ રહીએ કારણ કે સ્ક્રીનના દૂષણોની જ જો વાત કરી રહ્યા છીએ તો એ મોટા સ્ક્રીનથી આગળ રહીએ વૈજ્ઞાન એમ કહે છે સાહેબ કે જેમ તમારો સ્લીપિંગ ટાઈમ હોય છે જેમ તમારો જમવાનો ટાઈમ હોય છે જેમ તમારો મોર્નિંગ વોક કે ઇવનિંગ વોકનો ટાઈમ હોય છે એમ હવે તમારો સ્ક્રીન ટાઈમ પણ રિસ્ટ્રિક્ટ કરો સોશિયલ મીડિયા સાથે રહેવું હોય તો સ્પેસિફાય યોર સ્ક્રીન ટાઈમ સ્ક્રીન એટલે નાનકડો મોબાઈલ પણ આવે પેડ પણ આવે ટેબ પણ આવે ટીવી પણ આવે કોમ્પ્યુટર પણ આવે એલસીડીના સ્ક્રીન પણ આવે આ તમારો સ્ક્રીન ટાઈમ કેટલો જાય છે તમે વિચારજો મને હમણાં જ એક મિત્ર કહેતા હતા હું અમેરિકાથી ફ્લાઇટમાં આવતો હતો ત્યારે મેં ગણતરી કરી કે ફ્લાઇટમાં મારી સાથે જે મારી નજરમાં બેઠા હતા એવા અડસઠ લોકોમાંથી બાવન લોકો અહીંયા ગળામાં ભરાવીને બેઠા હતા ગળામાં એટલે પેલું આવે છે ને શું કહેવાય એને પીલો સપોર્ટ પીલો અહીંયા બે ભરાવીને બેઠા એટલે તમને ખબર છે કે અમેરિકામાં ફ્લાઇટમાં જવું હોય તો જિંદગીનો મોટો કંટાળો છે અને હાલીને તો જવાય નહીં આપણે તો જૈન સાધુ છીએ નહીં એટલે તમે શું કરો તો મેં સવારના એ કામ કર્યું કે મોર્નિંગ વોક પ્લેંગમાં લેતા લેતા ગણ્યું પ્રવૃત્તિ રહે ને માણસને એટલે ગણ્યું કે આમાં કેટલાના ગળામાં આવું છે તો લગભગ બાવન લોકોના ગળામાં પછી મારા એક મિત્ર છે ઓર્થોપેડિકના એને મેં પૂછ્યું કે આવું મને કે અત્યારે તો બહુ મોટી સ્પોન્ડિલાઇટીસ બહુ મોટા મોટો પ્રશ્ન મેં એક શું પ્રશ્ન કેમ કારણ મને કે બધાનું મોઢું નીચે જ હોય છે પછી કે અડધી કલાક પછી એમ થાય ઓહો હો દુખી ગયું એમ કરીને ઊંચું થાય ત્યારે ખબર પડે કે આપણે આપણો ડકોની અત્યાર સુધીની ઘાણી કરતા હતા આ રિયાલિટી છે સાહેબ રેડિયેશન તો એટલા ગંભીર રીતે છે વિદેશના લોકો ક્યારેય પણ મેટરનિટી હોમ અથવા તો જે સગર્ભા સ્ત્રી હોય એને મોબાઈલ વાપરવા દેતા નથી બહુ જ ખરાબમાં ખરાબ અસર એના રેડિયેશનની થઈ રહી છે આપણે આ વસ્તુ સમજતા નથી ઘણા વર્ષોથી કહેવાયું છે કે તમે લેપટોપ છે એ ખોળામાં ભલે એનું નામ લેપટોપ હોય ખોળામાં રાખીને નહીં કરશો તમારા શુક્રકોષ અને અંડકોષને નાશ કરવાનું કામ એનું રેડિયેશન કરે છે આ રિયાલિટી મને હંમેશા એવું લાગ્યું છે કે જિંદગીમાં આપણો જે એક કલ્પનાલોક હોય છે તમને યાદ છે એક સ્મૃતિલોક હોય એક સ્વપ્નલોક હોય એક કલ્પના લોક હોય આપણો કલ્પના લોક એટલો બધો વિસ્તારી મૂક્યો છે કે આપણને વાસ્તવલોક સાવ નમાલો લાગે છે આ મુદ્દો થોડો ગંભીર છે એટલે તમે આના ઉપર પછીથી ચિંતન કરી શકો પણ કલ્પનાલોક એટલો બધો વિસ્તર્યો છે કે વાસ્તવલોક નકામો લાગે કોઈનું શર્ટ કે કોઈનો હાર કે કોઈની સૌંદર્યની વસ્તુ કે કોઈની કાંઈ પણ વાત અહીંયા કોઈ રજૂઆત કરે તો તરત જ આપણને યાદ આવે કે આનો વિડીયો મેં જોયો હતો ઇટ ઇઝ ગુડ કે તમે આખા દેશને આખા વિશ્વને તમારા હાથમાં માણી શકો છો પણ એટ ધ સેમ ટાઈમ તમે એની સર્ચ કરવા નીકળો ને શોધવા નીકળો ને થોડો પરિશ્રમ કરો ને પરસેવો પડે ને પછી તમે એને સાંભળો ને માણો તો જે આનંદ છે એ આનંદ તો તમે ગુમાવો જ છો